પરિવારની સાથે પણ તમારા સંબંધ આવા, બીજા બધાની વાત છોડો, તમે એટલી હદે સ્વાર્થી થઈ જાઓ. મને ખબર છે કે હજી તમારા મેરેજ નથી થયા, પણ આવતીકાલે તમારા મેરેજ થાય અને તમને તમારા મા બાપ જો ભારી પડવાના હોય તો અત્યારથી વિચારજો કે મારે આવા સેલ્ફિશ નથી બનવું. તમને ખબર છે તમારા જીવનમાંથી આ સ્વાર્થને દૂર કરવો હોય તો એક વાત કરો, તમે જ્યાં જાઓ ત્યાં બીજાનો વિચાર શરૂ કરો, પોતાનો નહીં. હમણાં પ્રણવે સરસ વાત કરી, આપણે શું કર્યું દરેક જગ્યાએ, મારું શું, વેર એમ આઈ, હું જોઉં મારી જગ્યા ક્યાં છે. તમારા કરતા આ લોકોમાં વધારે મારું કટાશનું લેતી છે, રિઝર્વેશન. બાર બચારા તડકામાં તપતા હોય, ઓલી આવી ન હોય, નહીં કટાશનું પાથર્યું છે. આ કઈ પિક્ચરના ઓડિટોરિયમ છે કે નંબર મુજબ જ બધાએ બેસવાનું છે? દરેક જગ્યાએ તમે તમારી જાતનો વિચાર કર્યો છે, પ્રતિક્રમણ કરવા. સંવત્સરીના દિવસે જોવાની મજા. હજી અમારું બારસા સૂત્ર પૂરું ન થયું હોય ત્યાં તો ચાદર, હા ચાદર, બ્લેન્કેટ. આપણને એમ થાય બધા આજે સુવા અહીંયા વાણા લાગવા, પછી ખબર પડે કે આ તો બધું બુકિંગ ચાલે છે, બુકિંગ બુકિંગ ચાલે છે. અને તમે સંવત્સરીના દિવસે અફલાતુન ટેકાવાળી બારીવાળી જગ્યા લઈ લો, ત્યારે તમને એવો વિચાર ના આવે કે હું આજે બપોરનું એકાશનામાં બરાબર ઝાપટીને આવ્યો છું, એની જગ્યાએ કોઈને અઠ્ઠાઈ હશે, કોઈને ભદ્રતપ હશે, કોઈને અઠ્ઠમ હશે, લાવ એને ટેકાવાળી જગ્યા આપું. ચાર જણા ભદ્રતપવાળા છે, આપણે તાળી વગાડીને પૂરું કરી નાખ્યું. આપણને એમ થયું કે એમને બોલાવીએ, તું અહીંયા આવી જા, તું અહીંયા આવી જા, અહીંયા હવા આવશે, અહીંયા બારી છે, અહીંયા ટેકો છે, તમને અહીંયા બેસવામાં જરા રિલેક્સ રહેશે. બધે મારો વિચાર, મને બેસવા ક્યાં મળ્યું? હું સંવત્સરીના પ્રતિક્રમણમાં જાઉં તોય મારો વિચાર, હું ગાડીમાં બેસું ક્યાં બેસવાનું? બારીવાળી જગ્યા છું. અરે કોઈ એજેડ છે તો તમે ઊભા થાવ અને તમે કોઈને આપી શકો ખરા? આપણે સ્વાર્થી છીએ, ઉલટાનું કોક ઊભું થઈને ફટાક દઈને આપણે બેસી જઈએ. ઓલા તો બિચારા એજેડ હોય, એને પહોંચે પહેલા તો આપણે સિંગિંગ ચેરની માફક પહોંચી જતા હોય. જમવા જાવ ત્યારે શું? મેં એક જણને પૂછ્યું, જમવા જાવ ત્યારે મને કે પહેલે નહીં બેસવાનું ને છેલ્લે નહીં બેસવાનું, તો મેં કીધું ક્યાં બેસવાનું? મને કે વચ્ચે જ બેસવાનું. જો આ સેલ્ફિશ લોકોના મેથ્સ કેવા હોય છે, ગણિત કેવા હોય છે. મેં કીધું વચ્ચે કેમ બેસવાનું? મને કે જુઓ મહારાજ, કાંઈ ખબર ન હોય, ક્યારેક અહીંથી પીરસવાનું ચાલુ થાય ને ક્યારેક અહીંથી ચાલુ થાય. હવે અહીંયા વાળો ચાલુ કરે ને આપણે આ બાજુ બેઠા હોય કે અહીંથી ચાલુ થવાનું, તો આપણે આ સુધી આવતા તો બધું પતી ગયું હોય, અને આપણે એમ સમજીએ કે ના હવે અહીંથી ચાલુ થાય તો આપણે અહીંયા બેસો, ઓલો આમથી ચાલુ કરે. એના કરતા છે ને વચ્ચે બેસવાનું, આમથી આવે ને આમથી આવે, બે બાજુ. અમારા ગચ્છાધિપતિ સ્વાર્થ વગરનું જીવન જો જોવું હોય તો આ મહાપુરુષને જોવા જેવું છે. મુંબઈથી મહારાષ્ટ્ર તરફ અમે વિહાર કરતા હતા, રસ્તામાં એક પણ ઘર નહીં. બહારના લોકો ગોચરી લઈને આવેલા, મહાત્મા ઘણા, વિહાર જોરદાર, શિયાળો હોય એટલે ભૂખ પણ લાગી હોય, ઓલા લોકોને એવો ખ્યાલ નહીં એટલે લિમિટેડ ગોચરી, ગોચરી તો આવી ગઈ, પાત્રા મુકાઈ ગયા. ગચ્છાધિપતિ પણ એ દિવસે અમારી સાથે જ માંડલીમાં બેસીને વાપરવાના હતા, એમણે પાત્રા જોઈ લીધા. જો આ એમની સિક્સ સેન્સ કોને કહેવાય, એના કરતાં પણ પરોપકાર, રસિકતા, પરાર્થ ભાવ કોને કહેવાય. એ મહાપુરુષે જોયું કે પાત્રામાં આજે આહાર એટલે કે દેટ મીન્સ રોટલી વગેરે ઓછી દેખાય છે, મહાત્મા ઘણા છે, રોટલી ઓછી છે. તરત પોતે ઊભા થયા એટલે અમારા જેવા એ પૂછ્યું, મહારાજ વાપરવાનું બાકી છે, આપ પહેલાં વાપરી લો પછી. નહીં આજે મારા પેટમાં જરા ગડબડ છે. અમે સમજતા હતા પેટમાં નથી ગરબડ, આ અહીંયા ગરબડ ચાલુ થઈ છે. માં કોને કહેવાય ખબર છે? ઘરમાં ચાર પેંડા હોય ને ખાનારા પાંચ જણા હોય એ વખતે છે એમ કે ને કે મને તો પહેલેથી પેંડો ભાવતો જ નથી, એનું નામ માં. માં કોઈ દિવસ પોતાના દીકરાઓને ખવડાવ્યા વગર ખાઈ ન શકે, આ અમારી માં છે. એની સાથે 25 ઠણા હોય તો એ 25ની માં બની જાય ને 50 ઠણા હોય તો 50ની માં બની જાય. એ પેલા અમારો વિચાર કરે કે આ લોકો થાક્યા છે, મારે ક્યાં વિચાર કર્યો, હું તો ડોલીમાં આવ્યો છું,
મને કેવી ભૂખ છે ફટાક દેને હું પૂછું કે મહારાજ આપે ના મારે આજે ગરબડ છે ગેસ થઈ ગયો છે મને નથી મજા મારે વારંવાર ઠલ્લે જવું પડે એમ છે માટે તમે આગ્રહ નહીં કરો અમે સમજીએ કે મારા સાહેબ આ બધું અમને વપરાવવા માટે કરે છે અને પછી ન વાપરે તે ન જ વાપરે અમને બધી જ ગોચરી વપરાવી દે પોતે ભૂખ્યા રહીએ આનું નામ પરાર્થ